કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે આવેલા ખરીદ વેચાણ સંઘ કાંકરેજની 2.5 વર્ષની ટર્મ પૂરી થતા ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાય. પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે આવેલા સહકારી મંડળીઓના 15 સભ્યોને જિલ્લા રજિસ્ટ્રાર એમ કુલમડી સોલની કમિટી દ્વારા કાંકરેજ તાલુકા ખરીદી વેચાણ સંઘની ચૂંટણી તારીખ 20/2/24 રોજ કાંકરેજ તાલુકા ખરીદી વેચાણ સંઘના હાલમાં ડીસા પ્રાંત અધિકારી NH પંચાલને અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ખાસ કરી ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી ડાહિયાભાઈ પિલતિયાર, જિલ્લા ઉપાધ્યક્ષ પ્રવીણસિંહ રાણા, કોષાધ્યક્ષ રમેશભાઈ દેસાઈ, અમરસિંહ સોલંકી, ઈશ્વરભાઈ ખટાણા સહિત સહકારી મંડળીઓના ચેરમેન અને વાઇસ ચેરમેન ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા. કાંકરેજ તાલુકા ખરીદી વેચાણ સંઘના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી. ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ લઈને આવેલા દેસાઈ અમરતભાઈ રામાભાઈએ ચેરમેન તરીકે પોતાનું ઉમેદવારી પત્ર ડીસા પ્રાંત અધિકારીને રજૂ કર્યું હતું. સામે કોઈપણ ફોર્મ ભરવામાં ન આવતા ચેરમેન પદે બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા. વાઇસ ચેરમેન તરીકે વાઘેલા કરણસિંહ છત્રસિંહને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા. સમગ્ર બોડી ભારતીય જનતા પાર્ટીની હોવાથી કાંકરેજ તાલુકા ખરીદી વેચાણ સંઘમાં ભગવો લહેરાયો. ચેરમેન અને વાઇસ ચેરમેનને ફૂલહાર પહેરાવી સાલ ઓઢાડી સન્માન કરાયું. ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા. સૌ ઉપસ્થિત સભ્યોએ મો મીઠું કરાવી ખુશી વ્યક્ત કરી. આજે બનાસકાંઠા જિલ્લાના યશસ્વી અધ્યક્ષ માનીય કીર્તિસિંહ વાઘેલા સાહેબની વિધાનસભામાં કોંગ્રેસ માધવે વતનમાં ખરીદ વેચાણ સંઘની ચૂંટણી હતી અને આ ચૂંટણીની અંદર અહીંયા 15 ડિરેક્ટરો હતા અને અહીંયા ચેરમેન તરીકે અમૃતભાઈ દેસાઈ અને વાઇસ ચેરમેન તરીકે કરણસિંહને ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટથી કોંગ્રેસ બધા જ ડિરેક્ટરોએ બિનહરીફ એક જ ફોર્મ ભરી અને ચેરમેનને વાઇસ ચેરમેનને બિનહરીફ કર્યા છે. એ બદલ બધા ડિરેક્ટરશ્રીનો, તાલુકાની જનતાનો, સહકારી આગેવાનોનો અને મારા બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના સંગઠનનો અને પ્રદેશ સંગઠનનો હું આ તબક્કે દિલથી આભાર માનું છું. અને મારી સાથે પધારેલ દેસાઈભાઈ શ્રી પ્રભારી શ્રી આ તાલુકા ખરીદદાન શિહોરી સહકારી ખરીદદાન સંઘની ચેરમેન અને વાઇસ ચેરમેન ચૂંટણી હતી બીજી ટર્મની 2.5 વર્ષની. તેમાં પાર્ટીને મેં વિનંતી કરી અને મારા કામની કદર કરી અને પાર્ટીએ, ભારતીય જનતા પાર્ટીએ અને મારા ડિરેક્ટરોએ, તમામ ડિરેક્ટરો જનતા ભારતીય જનતા પાર્ટીના છે અને તેમણે મારા પર વિશ્વાસ મૂક્યો અને કે ફરીવાર અમૃતલાલને ચેરમેન તરીકે ચૂંટવા છે એવું નક્કી કર્યું. રજૂઆત કરી પ્રમુખ સાહેબને, પ્રમુખ સાહેબ માન રાખી અને મને જે મેન્ડેટ આપ્યો અને મેન્ડેટ આપ્યાથી આજ રોજ કાંકરેજ તાલુકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણી હતી, જેમાં પ્રમુખ અને ઉપપ્રમુખની 2.5 વર્ષના ટર્મ માટેની ચૂંટણીમાં માત્ર એક એક ફોર્મ આવતા પ્રમુખ અને ઉપપ્રમુખ બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરેલ છે. કરશનસિંહ સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, કાંકરેજ.